नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। केम छो? मजा में ने? चालो हवे आपणे आजे आपणे अहींया विडियोमां आपणे तमारुं पाठ्यपुस्तक छे ए सामान्य ज्ञाननुं एकादो आपणे एमां आजे पाठ 29 नो खाली जग्या पूरो जे आपेलो छे एमांनी खाली जग्याओ आजे आपणे करवानी छे। तो एमां पहेली खाली जग्या जोईए तो खाली जग्या भारतना राष्ट्रपिता कहेवाय छे। एटले अने तमारे કૌંસમાં આપેલું છે કે જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આ તમારો પાઠ છે ખાલી જગ્યા પૂરો। એમાં આ બધી ખાલી જગ્યા આપેલી છે, એમાં પહેલા ખાલી જગ્યા છે એટલે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। અને જો એ બાજુમાં એટલે કૌંસમાં તમને બે શબ્દ આપેલા છે એ બે શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ છે એ તમારી ખાલી જગ્યામાં આવશે। અને એ મેં અહીંયા પણ લખી દીધા છે, જો ખાલી જગ્યા ભારતના રાષ્ટ્રપિતા કહેવાય છે, અહીંયા કૌંસ છે, આ કૌંસ છે, આ બધા કૌંસમાં મેં એના જે પ્રશ્ન એના જે શબ્દ છે મૂકવાનું છે ખાલી જગ્યામાં એ મેં લખી દીધો છે। તો આપણે પહેલું જોઈએ તો ખાલી જગ્યા ભારતના રાષ્ટ્રપિતા કહેવાય છે। તો ભારતના રાષ્ટ્રપિતા કોણ છે? તો કે કૌંસમાં આપેલો શબ્દ છે ગાંધીજી। તો ગાંધીજી છે એ આપણા રાષ્ટ્રપિતા છે। તો ગાંધીજી ખાલી જગ્યામાં ગાંધીજી લખવાનું છે અને કૌંસમાં જે ગાંધીજી શબ્દ આપેલો છે એની નીચે લાઈન કરવાની છે। હવે આપણે બીજો જોઈએ તો દિવસે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે એટલે દિવસે આકાશમાં શું દેખાય? તો એમાં જે ખાલી જગ્યા દેખાય છે તો અહીંયા કૌંસમાં આપેલું છે કે સૂર્ય અને ચંદ્ર। દિવસે આપણે જોઈએ તો શું દેખાય? તો કે સૂર્ય હોય કે સૂર્ય હોય એને આવે જ ઉજવાળું દિવસ ના હોય છે। તો સૂર્યની જે લાઈન કરવાની અને અહીંયા સૂર્ય ખાલી જગ્યામાં લખવાનું છે। ત્યાર પછી ત્રીજું જોઈએ તો અજવાળી રાતે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે। તો કે અજવાળી રાત એટલે પૂનમની રાત હોય તો પૂનમની રાત્રે શું દેખાય આકાશમાં? તો કે સૂર્ય તો દિવસનો દેખાય છે તો રાત્રે કોણ દેખાય? ચંદ્ર। તો ચંદ્ર નીચે લાઈન કરી અને અહીંયા ખાલી જગ્યામાં ચંદ્ર લખવાનું છે। ત્યાર પછી ચોથું જોઈએ તો અંધારી રાતે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે। તો અંધારી રાતે એક તો ચંદ્ર દેખાય અને બીજું કોણ દેખાય? તો કે તારા દેખાય એટલે તારા નીચે લાઈન કરવાની અને અહીંયા તારા એમ લખવાનું છે કે ખાલી જગ્યામાં તારા અંધારી રાત્રે આકાશમાં તારા દેખાય છે। ત્યાર પછી ધ્રુવનો તારો ખાલી જગ્યા દિશામાં હોય છે કે ધ્રુવનો તારો છે એ કઈ દિશામાં હોય છે? કે ખાલી જગ્યા દિશામાં હોય છે તો ધ્રુવનો તારો છે એ ઉત્તર દિશામાં હોય છે એટલે ઉત્તર નીચે લીટી કરવાની અને ઉત્તર છે એ તમારે ખાલી જગ્યામાં લખવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું અઠવાડિયાના ખાલી જગ્યા દિવસ હોય છે એટલે અઠવાડિયામાં કેટલા દિવસ હોય? તો કે સાત। તો સાત નીચે લાઈન કરવાની છે અને ખાલી જગ્યામાં સાત લખવાનું છે। અને ત્યાર પછી આપણે જોઈએ તો સાતમી ખાલી જગ્યા તો 15 દિવસનું ખાલી જગ્યા કહેવાય એટલે પખવાડિયું કહેવાય કે અઠવાડિયું કહેવાય? અઠવાડિયામાં તો આપણે ઉપર જોયું કેટલા દિવસ હોય છે કે સાત દિવસ હોય છે। તો પખવાડિયામાં કેટલા હોય? તો કે 15 દિવસ હોય છે તો એને શું કહેવાય? પખવાડિયું એટલે પખવાડિયાની જે લાઈન કરવાની અને પખવાડિયું છે એ તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે। તો આજે આપણે આ વિડીયોમાં 1-7 સુધીની ખાલી જગ્યા છે લખેલી છે અને કરેલી છે નીચે જે કૌંસમાં આપેલા શબ્દમાંથી જે શબ્દ ખાલી જગ્યામાં આવતો હોય તેની નીચે લાઈનિંગ કરવાની અને પછી ખાલી જગ્યામાં ખાલી જગ્યાએ પૂરવાની રહેશે। તો આવી રીતે સાથે સાથે 1-7 સુધીની ખાલી જગ્યા છે એ તમારે તમારી જે સામાન્ય જ્ઞાનની બુક છે એમાં પૂરી લેવાની છે અને 1-7 સુધીની ખાલી જગ્યા છે એ તમારે
તમારે હોમવર્કમાં રફ નોટમાં લખવાની છે. તો ચાલો મળશું આવતા વિડીયોમાં, અને બાકીની જે ખાલી જગ્યા છે કે આપણે એ વિડીયોમાં કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.